ડીસા તાલુકામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયામાં ડીસા તાલુકામાં અનેક નાના મોટા અકસ્માતો સામે આવ્યા છે. આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને ભેટ્યા છે. આવો જ એક વધુ અકસ્માત આજે ડીસા તાલુકાના માલગઢ ગામ પાસે સર્જાયો હતો. ડીસા તાલુકાના આખોલ ગામે રહેતા વિનોદભાઈ અમરસિંહ મકવાણા પોતાના કામકાજ અર્થે બાઇક લઈને માલગઢ તરફ જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં અચાનક ભૂંડ વચ્ચે આવી જતા તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું. બાઇક સ્લીપ ખાતા વિનોદભાઈ રોડ ઉપર પટકાયા હતા અને તેમને માથાના તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓ બૂમાબૂમ કરવા લાગ્યા હતા, જેથી આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવી 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરવામાં આવી હતી, જે બાદ 108 એમ્બ્યુલન્સ વાનની મારફતે તેમને તાત્કાલિક સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.